વડોદરા પોલીસ દ્વારા રમખાડોમાં પોલીસ સુરક્ષા માટે અદ્યતન જેકેટો અને હેલ્મેટો વસાવવામાં આવ્યા છે, જેનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં છાસવારે થતી નાની મોટી જૂથ અથડામણ અને પથ્થરમારાના બનાવમાં પોલીસ જવાનોને ઈજા થતી હોય છે, જેનાથી રક્ષણ મેળવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અદ્યતન હેલ્મેટ અને પથ્થરમારાથી રક્ષણ આપી શકે તેવા જેકેટ ખરીદવામાં આવ્યા છે. આ જેકેટની સુરક્ષા ચકાસવા માટે ગત રોજ પોલીસ હેડક્વાર્ટર્સ પ્રતાપનગર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક પોલીસ જવાનોએ પથ્થરબાજોનો રોલ નિભાવી જેકેટ અને હેલ્મેટ પહેરેલા પોલીસ જવાનો પર પથ્થર વરસાવ્યા હતા, જ્યારે પથ્થરમારાથી રક્ષણ મેળવી પોલીસ જવાનોએ પથ્થરબાજોનો સામનો કરવામાં સફળતા મેળવી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનર મનોજ શશીધર અને જોઈન્ટ પોલીસ કમિશનર કેશવસિંહ ભાટી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર પોલીસમાં અમે કાયમ નવું કંઈક ઇનોવેટિવ કામગીરી કરવામાં ભાર મૂક્યું છે. કંઈ પોલીસ અલગ અલગ પડકારોનો સામના કરે છે, તો એને કેવી રીતે આપણે વધુ સારી રીતે કરી શકીએ એના વિચારો આપણા અને એ અમલમાં પણ મૂક્યું છે. દાખલા તરીકે હથિયારોની મેન્ટેનન્સ માટે અમે ટુની રેક બનાવ્યું હતું, જેમાં એક બિલકુલ અદ્યતન રીતે હથિયારનું સ્ટોરેજ થાય છે. એ અનુસંધાનમાં જ આ એક નવી પહેલ આપણે કર્યું છે કે કાયદા વ્યવસ્થાના પરિસ્થિતિમાં આપણે જે પોલીસ જે સામનો કરે છે ત્યાં પોલીસનું પ્રોટેક્શન રહે એ બે રીતે જરૂરી છે. એક કે પોલીસને પ્રોટેક્શન સારી રીતે હોય તો એ યોગ્ય રીતે કાર્યવાહી કરી શકે, બીજું એ ઓવર રિએક્શન પણ ના કરે. ઘણી વખતે પોલીસને કોઈ વ્યક્તિને વાગ્યું હોય તો પણ એ વાગેલું હોય ત્યારે એનાથી કદાચ વધારે પણ ફોર્સ ઉપયોગ થઈ જાય, તો એ પ્રોટેક્શન બહુ જરૂરી છે. અને અલ્ટિમેટલી એ વ્યક્તિ એક વેલ ટ્રેન્ડ સોલ્જર કહેવાય અમારા, એમનું લાઈફને આપણે અને એની ઇન્જુરીથી પણ આપણે બચાવવું જોઈએ. તો એ ધ્યાનમાં રાખીને અમે આ જે જેકેટ બનાવ્યું છે એમાં ઘણી બધી વિશેષતાઓ છે, જે ફ્લેમ રિટાર્ડન્ટ છે, એટલે ફ્લેમ રેસિસ્ટન્ટ, એટલે એમાં કોઈ આગ પણ જલ્દીથી લાગે નહીં અને આગ લાગે તો પણ અંદર જે માણસને કોઈ તકલીફ ના થાય એ રીતે એને ઉપર કોટિંગ છે. અત્યારે અમે જ આ વસ્તુ આમ કહી શકીએ ડિઝાઇન કરીને બનાવ્યું છે, એટલે સ્વાભાવિક છે કે કોઈ બીજા પાસે છે નહીં. અને ગુજરાતની વાત હતી, દેશીય લેવલમાં પણ રાષ્ટ્રીય લેવલમાં પણ આ ટાઈપની વસ્તુઓ અમે જોયું છે, કોઈની પાસે નથી. તો એટલા માટે આ એક પહેલ હું માનું છું કે એની ખૂબ જ સિગ્નિફિકન્સ રહેશે કે અમે આગળ આ અને જ્યારે બીજાને રિપોર્ટ અમે કરીને આ પ્રકારની ઇક્વિપમેન્ટની પણ ખરીદી અને અલગ અલગ પોલીસ યુનિટ્સ પેરામિલિટરી યુનિટ્સમાં કરવામાં આવે તો જે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે આપણે રોજિંદા ફેસ કરતા હોય છે, ટેક્ટિકલ ઇક્વિપમેન્ટ તો પોલીસ પાસે છે જ, બુલેટ પ્રૂફ જેકેટ વગેરે, સારી ક્વોલિટીના જે પર્સનલ પ્રોટેક્શન લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન રાઇટ સિચ્યુએશન એના માટે એ એક નવી પહેલ છે.